દરેક તારીખનું વિશ્વના અલગ અલગ દેશોમાં અને વૈશ્વિક રીતે પોતાનું અલગ અને વિશેષ મહત્વ હોય છે. કોઈ પોલિટિકલી ઇમ્પોર્ટન્ટ હોય છે, તો કોઈ સામાજિક રીતે, તો પછી કોઈ સાયન્સની દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે, તો કોઈ સ્પોર્ટ્સની દુનિયામાં વિશેષતા ધરાવે છે. ભારતીય ઇતિહાસમાં 29 ઓગસ્ટ એટલે કે આજના દિવસનું વિશેષ મહત્વ છે અને તેને વિવિધ કારણોસર ઉજવવામાં આવે છે, મનાવવામાં આવે છે અને યાદ કરવામાં આવે છે. 29 ઓગસ્ટે જીવરાજ નારાયણ મહેતા એટલે કે ભાઈ આપણા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી મેજર ધ્યાનચંદ, કે જેમને આપણે હોકીના જાદુગર તરીકે ઓળખીએ છીએ, કે રાધાકૃષ્ણન અને માધવ શ્રીહરિ, તેમની જન્મ જયંતી છે. તો તુષાર કાંતિ ઘોષ અને બનારસીદાસ ગુપ્તાની પુણ્યતિથિ પણ છે. રમત ગમત અને શારીરિક તંદુરસ્તીના મહત્વને સમજાવવા, ઉજવણી અને પ્રોત્સાહન આપવા માટે વિશ્વના અલગ અલગ દેશોમાં, વિવિધ દેશોમાં નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવવામાં આવતો હોય છે. નેશનલ સ્પોર્ટ્સ ડેની ચોક્કસ તારીખ અને મહત્વ દેશ પ્રમાણે બદલાઈ શકે છે. વાત કરીએ હવે રાષ્ટ્રીય રમત ગમત દિવસ એટલે કે નેશનલ સ્પોર્ટ્સ ડેની. ભારતમાં દર 29 ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. કેમ તેની ઉજવણી 29 ઓગસ્ટે થાય છે તમને ખબર છે? આ દિવસે સુપ્રસિદ્ધ ભારતીય હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મ જયંતી છે. મેજર ધ્યાનચંદ, જેમને હોકીના જાદુગર તરીકે પણ આપણે ઓળખીએ છીએ, તેઓ ભારતીય હોકીના મહાન ખેલાડીઓમાંથી એક ગણાય છે. 1920 અને 1930ના દાયકા દરમિયાન ફિલ્ડ હોકીમાં ભારતના વર્ચસ્વને વધારવામાં તેમણે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. તેમની અસાધારણ કુશળતા, ચોક્કસ બોલ નિયંત્રણ અને અનમેચેબલ ગોલ સ્કોરિંગ ક્ષમતાઓ માટે અને તેમના ભારતીય હોકીમાં યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવે છે. 29 ઓગસ્ટે 1905માં હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનો જન્મ થયો હતો અને તેમના જન્મદિવસને ભારતના નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ધ્યાનચંદની સિદ્ધિઓની સફર ભારતીય રમતગમતના ઇતિહાસને ગૌરવ અપાવે છે. તમને ખબર છે, 1928 એમ્સ્ટરડેમ, 1932 લોસ એન્જલસ અને 1936 બર્લિનમાં રમાયેલા સતત 3 ઓલિમ્પિક્સમાં ધ્યાનચંદે ભારતને હોકીમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ધ્યાનચંદે ભારત માટે આવી ઘણી યાદગાર મેચો જીતી, જેની વાત કરીએ તો શબ્દો પણ ઓછા પડે. તેમની કારકિર્દી દરમિયાન એક એવો કિસ્સો કે એક એવી ઘટના ઘટી કે જે ભારતીય હોકીને એક અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે. ચાલો સાંભળીએ તે કિસ્સાને. જ્યારે મેજર ધ્યાનચંદે સરમુખત્યાર હિટલરની સામે હિટલરની પોતાની જર્મનીની હોકી ટીમની ખૂબ ખરાબ રીતે ધોલાઈ કરી હતી. એકચ્યુઅલી વાત એવી છે કે 14 ઓગસ્ટ 1936ના રોજ બર્લિન ઓલિમ્પિકની હોકીની ફાઇનલ મેચ ભારત અને જર્મની વચ્ચે રમાવાની હતી, પણ થયું એવું કે બહુ જ વરસાદ પડ્યો, ધોધમાર વરસાદ પડ્યો અને તે વરસાદને કારણે એ મેચ બીજા દિવસે શિફ્ટ કરવી પડી અને મેચ રમાઈ 15 ઓગસ્ટે. હવે તે દિવસે બર્લિન હોકી સ્ટેડિયમ 40,000 દર્શકોથી ખચોખચ ભરેલું હતું અને આ 40,000 દર્શકોની વચ્ચે જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર પણ હાજર હતો. હાફ ટાઈમ સુધી ભારત 1 ગોલથી આગળ હતું, પછી વરસાદના લીધે ગ્રાઉન્ડ તો ભીનું હતું. ધ્યાનચંદે બુદ્ધિ વાપરી અને પોતાના સ્પાઇક વાળા શૂઝ નીકાળી અને ખુલ્લા પગે અદ્ભુત હોકી રમી અને દે ધનાધન ગોલ પર ગોલ ફટકારવાના શરૂ કર્યા. પછી થયું શું, જર્મન ટીમને એવી ચીડ ચડી કે જર્મનીના ગોલકીપરે ધ્યાનચંદને હોકી સ્ટિકથી મોઢા પર વાર કર્યો, જેથી ધ્યાનચંદને ઈજા થઈ. પ્રાથમિક સારવાર બાદ તેઓ ગ્રાઉન્ડ પર પરત ફર્યા. ત્યારબાદ ધ્યાનચંદે ખેલાડીઓને વધુ ગોલ ન મારવાની સૂચના આપી અને સાથી ખેલાડીઓને બોલાવીને કહ્યું કે ચાલો આપણે આ જર્મન ખેલાડીઓને હવે જણાવવું જોઈએ કે કેવી રીતે બોલ પર નિયંત્રણ રાખી શકાય છે. આ પછી ખેલાડીઓ વારંવાર બોલને જર્મનીના ડી તરફ લઈ જતા અને પછી બોલને પાછા પાસ કરતા. હવે જર્મન ખેલાડીઓ બિચારા માથું ખંજવાળતા કે સમજી જ નહોતા શકતા કે આ થઈ શું રહ્યું છે. હવે આ મેચમાં, એટલે કે ફાઇનલ મેચમાં, ભારતે જર્મનીને 8-1થી હરાવ્યો અને ધ્યાનચંદે 3-3 ગોલ ફટકાર્યા હતા. હકીકતમાં આ મેચ પહેલા પણ એક મેચ રમાઈ હતી, ખબર છે તમને?
ઓલિમ્પિકની શરૂઆત થાય એ પહેલા 1936માં ભારતીય ટીમ અને જર્મનીની ટીમ વચ્ચે એક પ્રેક્ટિસ મેચ રમાઈ. આ પ્રેક્ટિસ મેચમાં જર્મનીએ તો આપણા ખબર પડી ગઈ ને, અને આ પ્રેક્ટિસ મેચમાં જર્મનીની ટીમે આપણી ટીમને 4-1થી ખૂબ જ ખરાબ રીતે હરાવી દીધા. ધ્યાનચંદે પોતાની આત્મકથા ગોલમાં લખ્યું છે કે હું જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી આ હારને ક્યારેય નહીં ભૂલી શકું. આ હારે મને એટલો હચમચાવી દીધો કે હું આખી રાત ઊંઘી પણ નહોતો શક્યો. હવે એવું કહેવાય છે કે ફાઇનલ મેચને જીતી ગયા પછી અને મેચમાં શાનદાર પ્રદર્શનથી ખુશ થઈને એડોલ્ફ હિટલરે મેજર ધ્યાનચંદને ડિનર માટે બોલાવ્યા અને જર્મનીની ટીમ તરફથી રમવા માટે આમંત્રણ પણ આપ્યું, અને બદલામાં તેમને મજબૂત જર્મન સૈન્યમાં કર્નલના પદની લાલચ પણ આપી. પણ એક સાચા દેશભક્ત ધ્યાનચંદે કહ્યું, હિન્દુસ્તાન મારો દેશ છે અને હું ત્યાં ખુશ છું. આવી જ અવનવી, અજાણી અને રોચક વાતો સાંભળવા માટે સાંભળતા રહો ન્યૂઝ 18 ગુજરાતી પોડકાસ્ટ.